मित्रों, थोड़ा वक्त पहला पिरांदेलुना एक अद्भुत नाटक सिक्स कैरेक्टर्स इन सर्च ऑफ एन ऑथर नी वात करे त्यारे एवो वायदो करेलो के पिरांदेलुना एक एवाज बीजा नाटक नी पण वात करीश, पण पछी वच्चे बीजू बधुं आवतुं गयुं अने रही गयुं। आजे एनु बीजू नाटक इट इज सो इफ यू थिंक इट सो एनी आपणे वात करीशुं। पिरांदेलो विषे त्यारे पण कहेलुं, आजे थोड़ुं टूंकमां कहीश त्यारे खासो लांबो कहेलुं। दुनियानी जे रंगभूमि आपणे कहीए छीए ए रंगभूमिनी अंदर थोड़ा थोड़ा वखते अमुक अमुक नाट्यकारो क्रांति लई आव्या, तो एवी एक क्रांति लावनारो नाट्यकार एटले पिरांदेलो। नवाई लागे के एने आरंभ कविता थी कर्यो, पछी नवलकथा पर सफलतापूर्वक हाथ अजमायो अने छेक 1970 मा एने नाटक लखवानुं शुरू कर्यु, पण पछी थी 20मी सदीनो ए सौथी मौलिक अने शक्तिशाळी नाट्यकार गणाय। एना नाटकोए पिरांदेलोने एवो तो यश अपायो के कोई वार्ताकार नवलकथाकार कवि पिरांदेलोने याद पण नथी करतो। पिरांदेलो एटले नाटक एवुं जाणे के एक समीकरण रचाई गयो। 1934 मां एने जयारे नोबेल पुरस्कार मळे छे त्यारे पण नाट्यकार तरीके ज मळे छे। आ इटालियन नाट्यकार एना नाटकोमां कायम भ्रांति एटले के इल्यूजन अने वास्तविकता रियालिटी भ्रांति अने वास्तविकता वच्चेना संघर्ष ने ए वारे वारे एना नाटकोमां विषय बनावे छे। भ्रांति अने वास्तव वच्चेनो संबंध अने सत्यनो स्वरूप व्हाट इज ट्रुथ ए पिरांदेलोनो पोतिको विषय वस्तु छे अने आपणे एवुं कही शकीए के एनो गमतो विषय वस्तु पण आज छे। एना मोटा भागना नाटकोमां तमने सत्यनो स्वरूप नायक कोण तो सत्यनो स्वरूप द फॉर्म ऑफ ट्रुथ ए एना नाटकोनी अंदर नायकनी जग्याए छे અને આ કારણે જ એના નાટકોમાં તમને એક પ્રકારનું સાતત્ય કન્સિસ્ટન્સી દેખાશે। સાહિત્યમાં ફિલસૂફી લાવી શકાય ખરી એવો જો પ્રશ્ન પૂછો તો એનો જવાબ પિરાંદેલોના નાટકો આપશે કે હા લાવી શકાય। પિરાંદેલોનું જે દર્શન છે એ એની અંગત અનુભૂતિમાંથી જન્મેલું છે એટલે કશે વાયવી નથી બની જતું। આઈડેન્ટિટી અને કોમ્યુનિકેશનના જે પ્રશ્નો એના નાટકોમાં અગ્રેસર બને છે, કદાચ એટલે જ અગ્રેસર બને છે। પિરાંદેલો માને છે કે આ દુનિયામાં દરેક મનુષ્ય એક ટાપુ જેવો છે, એકલવાયી વૃત્તિનો હોય છે, એની પોતાની કેદમાં પોતે જે રચી છે એ કેદમાં જ એ રહેતો હોય છે। પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશનનો અર્થ ત્યારે જ નિભજે જ્યારે તમારી સાચી જાત રિયલ સેલ્ફ બોલે। માણસે પહેરેલા મોહરા એટલે કે માસ્ક નહીં તો પછી ભાઈ આ રિયલ સેલ્ફ એટલે શું એને આપણે પામી શકીએ ખરા? એનાથી ઉલટું વ્યક્તિએ પહેરેલા મોહરા એટલે કે એક કાલ્પનિક સ્વ, મેં મારા માટે જે કલ્પ્યો છે તે સ્વ જે ખરેખર હું નથી પણ મારી કલ્પનામાં તો એ જ હું છું, આ કાલ્પનિક સ્વ પેલા વાસ્તવિક સ્વ કરતા વધારે યથાર્થ લાગે છે, એનું શું કરવાનું? આપણે આપણી જાતને ઓળખીએ છીએ એવી ખાતરી કેટલી બધી વાર ભ્રામક નથી નીવડતી? અસ્તિત્વવાદી ફ્રેન્ચ રંગભૂમિને પિરાંદેલોના રૂપમાં એવું કહી શકાય કે એનો પુરસ્કર્તા મળ્યો। રંગમંચ એક આદર્શ યુદ્ધ ભૂમિ છે અને એના પર યુગો જૂનું દૃશ્ય નાટક ભજવાય છે। આ યુદ્ધ ભૂમિ પર વાસ્તવિકતા સામેનો સંઘર્ષ ખેલાય છે જેમાં આધુનિક પ્રેક્ષક સમુદાયને પ્રતીતિ કરાવવામાં આવે છે કે પોતે શું છે એ પોતે જાણે છે એવું માનવામાં એ લોકો હકીકતે કેટલી મોટી આત્મવંચના પોતાની જાતને પણ છેતરી રહ્યા છે, આત્મવંચના કરી રહ્યા છે। પ્રયોગશીલતાની ટોચે પહોંચેલો પિરાંદેલો શેક્સપિયરનું જે સૂત્ર છે ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એ સૂત્રને અવળો કરી
The world is a stage नहीं, but here stage is a world. પિરાંદેલો એને ઉલટાવી નાખે છે, ઉલટાવીને વધારે ઉત્કટ રૂપે એ આપણી સામે મૂકે છે. અહીં રંગભૂમિને પોતાને જ નાટ્યરૂપ ધારણ કરતી બતાવે છે. સ્ટેજ પોતે પિરાંદેલોમાં વર્લ્ડ બની જાય છે. રંગભૂમિની પરિભાષામાં પિરાંદેલોના નાટકો એક પ્રતિક્રિયા રૂપે, નાટકની સર્જન પ્રક્રિયા રૂપે આપણી સામે આવ્યા છે. તમને ફરી એકવાર સિક્સ કેરેક્ટર્સ ઇન સર્ચ ઓફ એન ઓથર યાદ કરજો. પાત્રો આવે છે અને પોતે પોતાનું નાટક બયા કરે છે. હવે લોકોએ એ નાટક ભજવવાનું છે. તો સર્જન પ્રક્રિયાની આખી વાત, સ્ફૂર્ણ અને અભિવ્યક્તિ, સામગ્રી અને રૂપાંતર, જીવનનું કલામાં થતું સંક્રમણ, આ બધી વાતો અહીં સ્ટેજ પર આકાર લે છે. આખી પ્રક્રિયા રંગમંચ પર જ મૂર્તિમંત થાય છે. પણ આ બધી લીલા થાય પછી રંગભૂમિની પરિભાષામાં અને રંગભૂમિ ઉપર અને રંગભૂમિની શરતે, આ આ પાછું એક બહુ આશ્ચર્ય થાય એવું પાસું છે. કળા, જેને આપણે કળા કહીએ છીએ, એ શિસ્તમાં માને, સંયોજનમાં માને, સંકલનામાં પસંદગી અને વિવેક પૂર્વકના તિરસ્કાર અને પુરસ્કારમાં રહેલી છે એ આપણે જાણીએ છીએ. પણ જીવનનું જે સત્ય છે એ તો અવ્યવસ્થામાં, અશિસ્તમાં, અરાજકતામાં રહેલું છે. પિરાંદેલોના નાટકોમાં આ વિભાવના પણ ઉલટાઈ જાય છે. પિરાંદેલોના નાટકોની અંદર અશિસ્ત છે, અરાજકતા છે, કોઈ જાતની સંકલના નથી. જેને આપણે પસંદગી પૂર્વકનો તિરસ્કાર પુરસ્કાર કહીએ તે પણ તમને જોવા મળશે નહીં. પિરાંદેલોનું નાટક લઈને હું આઇન્સ્ટાઈનની નહીં પણ પિરાંદેલોની સાપેક્ષતાની વાત કરવાની છું. ઇલ્યુઝન અને રિયાલિટીના આટાપાટા રમાડતું એનું બહુ જ ખ્યાત નાટક ઇટ ઇઝ સો ઇફ યુ થિંક સો, એ એવું છે જેવું તમે માનો છો. સિક્સ કેરેક્ટરની આજે વાત નહીં કરીએ કારણ કે આપણે બહુ જ નિરાતે એની વાત કરી છે એટલા માટે. આ નાટક ઇટ ઇઝ સો ઇફ યુ થિંક સો એના પાયામાં આ પ્રશ્નો પડેલા છે. નિરપેક્ષ સત્ય હોઈ શકે ખરું? સત્ય કદી નિરપેક્ષ હોઈ શકે ખરું? મારું અને તમારું સત્ય એક જ હોય કે પછી અલગ અલગ? સત્ય અને ભ્રાંતિ વચ્ચે કેટલું અંતર છે? આ બધા પ્રશ્નોને લઈને પિરાંદેલો આ નાટકની ગૂંથણી કરે છે. એને કહેવું છે કે સત્ય સાપેક્ષ છે અને વ્યક્તિ પરક છે. મારું ને તમારું સત્ય અલગ હોય, એક ન હોય. આ થીમ વ્યક્ત કરવાની સંપૂર્ણ જવાબદારી પિરાંદેલોએ લ્યુડીસી નામના પાત્રને સોંપી છે. ઘટનાઓની કોરાણે બેઠો બેઠો માનવીય સંવેદનાઓથી અલિપ્ત રહીને લ્યુડીસી આ થીમને હસતો હસતો વક્રવાણીથી પ્રગટ કરે જાય છે. શીર્ષકમાં પણ યુ આર રાઇટ, તમારી વાત ખરી છે એવું નથી, પણ ઇટ ઇઝ સો, જો તમને એવું લાગતું હોય તો એમ કહેવાયું છે, જેમાં વ્યક્તિના સત્યનું મહત્વ આપોઆપ ઉમેરાઈ જાય છે. જો તમને લાગે ઇટ ઇઝ સો ઇફ યુ થિંક સો. આ નાટકમાં કોઈ પણ ઉક્તિ કોઈ ચોક્કસ વ્યક્તિના અંતરમાંથી આવતી હોય એવી નથી. માત્ર દલીલ ચાલુ રાખવા માટે આ બધું બોલાય જાય છે. નાટકના માળખાને જાળવી રાખવા માટે આ બધું બોલાય છે. ખરેખર તો નાટકના પાત્રો લોકો ભાગ્યે જ પાત્રો છે. આ બધા તો પિરાંદેલો જે રમત રમી રહ્યો છે એ રમતના પ્યાદા માત્ર છે. એ બધા માનવીય લક્ષણો છે, પરિસ્થિતિઓ છે, માનસિક વલણો છે. એમના સંવાદો ઘણી બધી વાર આપણને અકળાવી મૂકે એટલી હદે વિતંડાવાદ હોય, શબ્દ છલ હોય માત્ર, ક્યારેક મેલોડ્રામેટિક અસર ઉપજાવે એવી મંચ પ્રયુક્તિઓ પણ હોય, પણ એ બધાથી એના નાટકમાં રજૂ થતી એની પોતાની વિભાવનામાં અનુભૂતિની જે પ્રતીતિ કરતા છે, જે સાચકલાપણું છે,
એ કોઈ જગ્યાએ ઢંકાઈ જતું નથી। પિરાંદલો જેને ભાંડી રહ્યો છે એ સત્યપ્રિયતા છે શું? અહીં કોઈ સોક્રેટિસની સત્યપ્રિયતાની વાત નથી, આ તો કોઈ પણ શાંતાબેન, કાંતાબેન કે જંકુબેનની જે કુતુહલ પ્રિયતા છે એની વાત છે। ત્રણ અંકનું આ નાટક છે જે આપણને કહે છે તમે જે જુઓ છો, અનુભવો છો તે સત્ય છે, છતાં બીજા જે જુએ છે, અનુભવે છે એ પણ એમને માટે તો સત્ય જ છે, પછી એ તમારા સત્યથી બરાબર વિરુદ્ધનું પણ હોઈ શકે। આ નાટક આ વાત કરે છે। નાટકના મુખ્ય પાત્રો આ પ્રમાણે છે: મિસ્ટર અગાસી, એમની પત્ની એમિલિયા, એમની દીકરી ડાયના અને પત્નીનો ભાઈ લ્યુડીસી, જે આખા આપણે જેને સૂત્રધાર જેવો કહીએ આપણા સુધી વાત પહોંચાડવા માટે તે લ્યુડીસી। આ પાત્રો છે, પણ નાટક જે ત્રણ પાત્રોની આસપાસ ગૂંથાયેલું છે એનું નામ છે મિસ્ટર પોન્ઝા, પોન્ઝાની પત્ની અને એની સાસુ મિસિસ ફ્રોલા। બાકી બધા ગૌણ પાત્રો છે, પડોશી મિત્ર તરીકે આવન જાવન કરે છે। નાટક જ્યારે શરૂ થાય છે પહેલા અંકમાં, ત્યારે એમિલિયા અને એના મિત્રો મિસ્ટર અગાસીના સેક્રેટરી અને પોતાના પડોશી આ પોન્ઝા છે એ એમિલિયાના પતિનો સેક્રેટરી છે, એટલે પોન્ઝાની આ લોકો વાત કરી રહ્યા છે કે મિસ્ટર પોન્ઝા પોતાની સાસુને અલગ એપાર્ટમેન્ટમાં કેમ રાખે છે, મિસિસ ફ્રોલા પોતાની દીકરીને કેમ મળી ન શકે, માં દીકરી ગેલેરીમાં ઉભા રહી દોરી વડે ચિઠ્ઠીની આપ લે કેમ કરે, માં દીકરી છે એને મળવા દેવા જોઈએ કેમ નથી, જો આ મારા પડોશમાં શું થાય છે એની ચિંતા હું શા માટે વધારે કરું છું, એ જ કુતૂહલ વૃત્તિની વાત છે। આ બધા પાછળ શું રહસ્ય હશે? એટલે રહસ્ય તો જાણવું જ પડે, નહીતર તો ખાધેલું હજમ ન થાય, એટલે એમિલિયા આણી મંડળી આ રહસ્ય જાણવા માટે તલપા પડશે। એમિલિયા રહસ્ય જાણવાની ચટપટીમાં ફ્રોલાના ઘરે જઈને આવી છે, પણ યોગ્ય આવકારના અભાવે એ છંછડાઈને પાછી ફરી છે। આ બાબતે જ્યારે પોતાના પતિને ફરિયાદ કરે છે ત્યારે લ્યુડીસી એનો ભાઈ ચીડાઈને કહે છે લોકોને પોતાના ઘરમાં પોતાની રીતે જીવવાનો અધિકાર ખરો કે નહીં, તમે એના બોસ છો બરાબર છે પણ તે ઓફિસમાં છો। પણ એમિલિયા તો માને છે કે પોતે તો એને મદદ કરવા માંગે છે। લ્યુડીસી આ પંચાયતથી ગુસ્સે થઈ જાય છે, એ કહે છે આપણે ખરેખર બીજા લોકો વિશે કેટલું જાણતા હોઈએ છીએ, એક વ્યક્તિ વસ્તુ કે વ્યક્તિને જે રીતે જુએ કે વર્ણવે તે જ રીતે બીજી વ્યક્તિ પણ જુએ કે વર્ણવે એવી અપેક્ષા તો ન રખાય, દરેક વ્યક્તિ બીજી વ્યક્તિઓ માટે અલગ વ્યક્તિતા ધરાવે છે, છતાંય દરેક વ્યક્તિ પોતાની રીતે એટલી જ સાચી છે જેટલું પહેલી વ્યક્તિનું અસ્તિત્વ વાસ્તવિક છે, જ્યાં સુધી હું મને પોતાને જોઉં એ જ રીતે તમે મને ન જુઓ ત્યાં સુધી તમે ભૂલ કરવાના કરવાના અને કરવાના જ। પણ લ્યુડીસીના આ ભાષણને સાંભળવા કોઈ તૈયાર નથી, મિસ્ટર અગાસી પોતાની સત્તાના જોરે પોન્ઝા પર દબાણ લાવે છે, મિસિસ ફ્રોલા માફી માંગવા અને જમાઈનો બચાવ કરવા માટે આવે છે, એમના આગમન પૂર્વે આખી મંડળી હવે આમ દાચું ફાડીને બસ હમણાં જ સત્ય સામે આવશે એમ આતુર થઈને બેઠી છે। ત્યારે લ્યુડીસી અટ્ટહાસ્ય કરીને કહે છે નો વન કેન એવર નો ધ ટ્રુથ, કોઈને ક્યારેય ખરેખર સત્ય શું છે ખબર પડતી નથી। મિસિસ ફ્રોલા આવે છે, માફી માંગીને કહે છે કે હમણાં નજીકના જ ભૂતકાળમાં એક ધરતીકંપ થયેલો ત્યારે અમારું આખું ગામ કબ્રસ્તાન થઈ ગયેલું, મારા જમાઈનું આખું કુટુંબ પણ એમાં તારાજ થઈ ગયું, આ આપત્તિના કારણે હજુ પણ અમે પૂરા સ્વસ્થ થયા નથી। મિસિસ ફ્રોલાની આ કેફિયત પછી પણ આ ટોળી એમને ખોતરી ખોતરીને પૂછે જ જાય છે, અંતે ના છૂટકે મિસિસ ફ્રોલા કહે છે કે એમનો જમાઈ એમની દીકરીને એટલો બધો પ્રેમ કરે છે કે એની વચ્ચે કોઈ ત્રીજાની હાજરી સુદ્ધા એ સહન કરી શકે એમ નથી, એટલે દીકરીની ખુશીને ખાતર એ આટલું બલિદાન આપવા માટે તૈયાર થયા છે,
બાકી બધી જ રીતે મારો જમાઈ સોનાનો છે એવું કહી મિસિસ ફ્રોલા તો વિદાય લે છે. હજુ તો આ મંડળી મિસિસ ફ્રોલાની વાતને પચાવે પહેલા જ મિસ્ટર પોન્ઝા પધારે છે. એ પોતાની સફાઈ આપવા આવ્યો છે. પોન્ઝાના કહેવા પ્રમાણે એની સાસુ છેલ્લા 4 વર્ષથી ગાંડા થઈ ગયેલા છે. એ ગાંડા દેખાતા નથી પણ ગાંડા છે. હું એને એની દીકરીને મળવા દેતો નથી એ વાતમાં એનું પાગલપણું સમાયેલું છે. જ્યારે ખરેખર એમની દીકરી 4 વર્ષ પહેલા મૃત્યુ પામી છે અને હું તો બીજી વાર પરણેલો છું એટલે અત્યારે મારી જે પત્ની છે એ એની દીકરી નથી. આ સાંભળીને એમિલિયા આણી જે મંડળી છે એના પર તો જાણે કે વજ્રપાત થયો. દીકરી મૃત્યુ પામી છે તો પછી તમારી પત્ની? પોન્ઝા કહે છે મારી બીજી વારની પત્ની છે. દીકરીના મોતના આઘાતે મિસિસ ફ્રોલાને પાગલ બનાવી દીધા છે. એ માને છે કે એમની દીકરી જીવે છે પણ હું એનો પતિ એને એકાધિકારથી પ્રેમ કરું છું આથી એના માને મળવા દેતો નથી. આ માન્યતાથી એ ડાયા માણસની જેમ ખુશી ખુશી જીવી શકે છે. જોકે મારી પત્નીને બિચારીને આ ભ્રાંતિ જાળવી રાખવામાં ઘણો ત્રાસ પડે છે પણ શું થાય, હવે એ જો શાંતિથી જીવતા હોય તો આટલો ત્રાસ અમે વેઠી લઈએ છીએ. પોન્ઝાની વિદાય સાથે હવે આ મંડળી વિચારે ચડે છે, ચક્રાવે ચડે છે. બધા પોતપોતાના મત રજૂ કરે છે. મને લાગતું જ હતું હમ કે કંઈક ગોટાળો તો છે જ. જો ને એને શબ્દો શોધવા માટે કેટલા બધા ફાંફા મારવા પડતા હતા નહીં. અને બધા લગભગ સ્વીકારી લેવાની તૈયારીમાં છે કે મિસિસ ફ્રોલા પાગલ છે. ત્યાં જ નોકર આવીને કહે છે મિસિસ ફ્રોલા આવ્યા છે. આખી મંડળી થોડીક વાર સ્તબ્ધ થઈ જાય છે. હવે બધા એક પાગલના આગમન માટે તૈયાર થયા છે. ફ્રોલા આવીને સીધો ફટકો મારે છે. કેમ બધા મને વિચિત્ર નજરે તાકો છો, મને ગાંડી ધારો છો ને? મંડળી જરા ગલ્લા તલ્લા કરે છે પણ મિસિસ ફ્રોલા મક્કમતાથી પોતાની વાત રજૂ કરે છે. એ કહે છે થોડી વાર પહેલા તમે મને જે પ્રશ્નો પૂછ્યા હતા તે પ્રશ્નો બહુ ક્રૂર હતા એવું તમને સમજાય છે. હું જાણું છું કે મેં જે જવાબ આપ્યા એ કોઈને પણ ગળે ન ઉતરે એવા હતા પણ હું શું કરું, હું કઈ રીતે તમને મારી સાચી વાત કહું? અમે માંડ માંડ અમારી જિંદગી ગોઠવી છે. મારો જમાઈ પ્રમાણિકપણે એનું કામ કરતો હોય તો માત્ર તમારા કુતૂહલને ખાતર એની અંગત જિંદગીમાં માથું મારવું એ કેટલું યોગ્ય છે. તમે માની શકતા નથી ને કે હું પાગલ છું. તમે માનો છો પોન્ઝાની પત્ની બીજી વારની છે? નહીં, નથી માનતા ને. અને તોય પોન્ઝાના ભલા ખાતર આ બધું માની લેવું જરૂરી છે મારા મહેરબાનો. હકીકતે મારી દીકરી મરી નથી. એના લગ્ન થયા ત્યારે પોન્ઝા એના પ્રેમમાં ગેલો હતો. એના એ ઘેલછા જેવા પ્રેમે, પાગલ પ્રેમે મારી દીકરીને અધમુઈ કરી નાખી. ડોક્ટર અને સગાઓની સલાહથી અમે છાનામાના એને એક સેનિટોરિયમમાં દાખલ કરી આવ્યા અને પોન્ઝાએ માની લીધું કે એની પત્ની મરી ગઈ. સૌથી વિચિત્ર અને આઘાત લાગે એવી વાત તો એ છે મારા મહેરબાનો કે જ્યારે મારી દીકરી સાજી થઈને પાછી આવી ત્યારે પોન્ઝા ચીસો પાડી પાડીને કહેવા લાગ્યો કે આ એની પત્ની નથી, એની પત્ની તો મરી ગઈ છે. અને તમે નહીં માનો સાહેબ પણ મારી દીકરીને પત્ની તરીકે સ્વીકારે એટલા માટે અમારે એને બીજી વાર એની સાથે પરણાવવો પડ્યો, અમારે પ્રપંચ કરવો પડ્યો લગ્નનો. અને હવે એ આ જ ભ્રાંતિમાં જીવી રહ્યો છે કે આ એની બીજી પત્ની છે ને એ મારી દીકરી નથી. આ ભ્રાંતિ વગર હવે એ જીવી શકે એમ નથી. એને ડર પેસી ગયો છે કે એની આ પત્નીને પણ કોઈ એની પાસેથી છીનવી લેશે. આથી એ એને તાળામાં રાખે છે, તાબામાં રાખે છે. એ મારી દીકરીને ચાહે છે સાહેબ, પૂજે છે એવું હું કહી શકું. એટલે હું એવો સંતોષ મનાવું છું કે મારી દીકરી જો સુખે રહેતી હોય તો મારી જાતને ગાંડી માની લેવામાં મને શું વાંધો. મારી દીકરીએ પણ આ પરિસ્થિતિ સ્વીકારી લીધી છે. મિસિસ ફ્રોલાની વિદાય સાથે લ્યુડીસી અટહાસ્ય કરતો કહે છે સો વેર ઇઝ યોર ટ્રુથ?
ને નાટકનો પહેલો અંક પૂરો થાય છે. બીજા અંકમાં ગુંચવાડે ચડેલી મંડળી પોતાની રીતે સત્ય શોધવા કમર કસે છે. પોન્ઝાના નાશ પામેલા ગામમાં લગ્ન મરણના સર્ટિફિકેટ વગેરેની તપાસ કરાવે છે, પણ હાથમાં કંઈ આવતું નથી. સાસુ જમાઈ બેઉ એકબીજાના વખાણ કરતા જાય છે અને એકબીજાને ગાંડા સાબિત કરતા જાય છે. આમાં બેમાંથી સાચું કોને માનવું? માણસની જિજ્ઞાસા સત્યની પોકળતાની લ્યુડીસી દ્વારા સતત ઠેકડી ઉડાવાતી રહે છે. નાટકના પાત્રોની સાથે સાથે હવે ભાવક પણ ગુંચવાય છે. અન્ય નાટકોમાં ભાવક સૌથી વધારે માહિતગાર હોય, પણ આ પ્રપંચ નાટકમાં ભાવક પણ પાત્ર જેટલો જ અંધારામાં છે. નાટ્યાત્મક પરિસ્થિતિ ઊભી કરતા હોય એમ પાત્રો સત્યને પકડવા માટે છટકું ગોઠવે છે. સાસુ જમાઈને અલગ મળી પછી બંનેને એક જગ્યાએ ભેગા કરવાનું એ લોકો નક્કી કરે છે. ફ્રોલાને મળનાર પોન્ઝા ગાંડો છે એવી દલીલો જોરશોરથી કરે છે, તો પોન્ઝાને મળવા ગયેલા મિસ્ટર અગાસીને ફ્રોલાના ગાંડા હોવા વિશે જરાય શંકા નથી. અને અચાનક સાસુ જમાઈ એક જગ્યાએ એકઠા થાય છે. પોન્ઝા રાતો પીળો થતો એના સાસુ પર વરસી પડે છે. તારી દીકરી 4 વર્ષ પહેલા મરી ગઈ છે, એનું નામ લીના હતું, જ્યારે મારી પત્નીનું નામ તો જુલિયા છે. એ તને ખબર નથી પડતી? તું આ લોકોને આંખના ઈશારે શું સમજાવી રહી છે? આવી રાડો પાડતો પાડતો પોન્ઝા રડી પડે છે. ફ્રોલા એને, મેં આ લોકોને કંઈ કહ્યું નથી, તારી બધી વાત સાચી છે, હું તારી એક પણ વાતની ક્યાં ના પાડું છું વગેરે કહીને આશ્વાસન આપે છે. પોન્ઝા ગુસ્સે થઈને એને ઘરે જવાનો હુકમ આપે છે અને ફ્રોલા એના હુકમને અનુસરે છે. ફ્રોલાની વિદાય પછી આખી મંડળી પોન્ઝા તરફ દયા અને ભય મિશ્રિત લાગણીથી તાકી રહે છે, કારણ કે ગાંડો તો પોન્ઝા લાગ્યો અત્યારના દૃશ્યની અંદર, ફ્રોલા તો બરાબર વર્તી. પણ અચાનક જ હવે પોન્ઝા એકદમ સ્વસ્થ થઈ સ્વસ્થ અવાજે આ મંડળીને કહે છે, માફ કરજો હો સાહેબ, આ નાટક મારે કરવું પડ્યું, પણ મારી સાસુની ભ્રાંતિ જાળવી રાખવા માટે મારે પાગલ થવું જ પડે. બીજા અંકને અંતે પણ પાત્રો અને પ્રેક્ષકો ગુંચવાયેલા જ રહે છે. જેની વાત સાંભળો એની વાત સાચી લાગે છે, આમાં ખરું સત્ય કહ્યું. આ બધા ગુંચવાડા સાથે પિરાંદેલો ત્રીજા અંકનો આરંભ કરે છે. સાવ નજીવી વાતને બાલિશ કુતુહલ વૃત્તિએ ચોળી ચોળીને એવી તો ચીકણી કરી દીધી કે પોન્ઝાની ઓફિસના બોસ અને પોલીસ કમિશનર આખી વાતમાં હવે પ્રવેશ કરે છે. બોસ પોતાની સત્તા વાપરીને પોન્ઝાની પત્નીને બોલાવી મંગાવે છે, કારણ કે સત્ય સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો હવે પોન્ઝાની પત્ની જ છે. જમાઈ અને સાસુ જે કહે છે એ કોઈને ગળે ઉતરતું નથી. સત્ય સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો આ જ છે અને બધાને કોઈ પણ ભોગે સત્ય સુધી તો પહોંચવું જ છે. લ્યુડીસીના શબ્દોમાં દે ઓલ વોન્ટ ધ ટ્રુથ, અ ટ્રુથ દેટ ઇઝ સમથિંગ સ્પેસિફિક, સમથિંગ કોન્ક્રીટ, દે ડોન્ટ કેર વોટ ઇટ ઇઝ. એ સત્ય શું હશે એની એને પડી નથી. દે ઓલ વોન્ટ ટ્રુથ. પત્નીના આગમન પહેલા પોન્ઝા આવીને કહે છે, હું તમારા બધાથી તંગ આવી ગયો છું, તમે લોકો જે રીતે મારા અંગત જીવનના ચીંથરા ઉડાડી રહ્યા છો તેનાથી ત્રાસીને હું રાજીનામું આપી રહ્યો છું, આપવા માંગુ છું. પેલી મંડળીની સાથોસાથ વાચક પણ હવે આવી બધી વાતો સાંભળવાના મૂડમાં નથી. એને ન તો મિસિસ ફ્રોલાની વાત સાંભળવી છે, ન પોન્ઝાની વાત સાંભળવી છે, હવે એ લોકો એની પત્નીની વાત સાંભળવા માટે તત્પર છે. પોન્ઝાની પત્નીના આગમન માટે જેટલા આ પાત્રો આતુર છે એટલો જ પ્રેક્ષક પણ આતુર છે. એ જ ક્ષણે મિસિસ ફ્રોલા આવી ચડે છે, હું તમારા બધાને લીધે શહેર છોડી રહી છું, શા માટે તમે અમારી પાછળ પડ્યા છો, મારા જમાઈએ તમારું શું બગાડ્યું છે, માંડ માંડ તો અમે અમારી જિંદગી ગોઠવેલી છે. આવો કકળાટ એ પણ કરે છે, હમણાં રહસ્ય ખુલશે,
હમણાં સત્ય બહાર આવશે એવી આતુરતા વચ્ચે હવે પોન્ઝાની પત્ની પ્રવેશ કરે છે અને ફ્રોલા એને લીના લીના કરતી વળગી પડે છે. પોન્ઝા બરાડો પાડીને કહે છે, લીના નથી, આ જુલિયા છે. અને આખી મંડળીને ભાંડતો ભાંડતો એ સાસુને લઈને બહાર જતો રહે છે. હવે પોન્ઝાની પત્ની બધા સામે જોઈ સારી નાખતા અવાજે પૂછે છે, બોલો શું જાણવું છે તમારે? સત્ય ને? તો સાંભળો. સત્ય શું છે તે સાંભળો. આઈ એમ ધ ડોટર ઓફ સિગ્નોરા ફ્લોરા. આખી મંડળી આનંદનો શ્વાસ હેઠો મૂકે ત્યાં જ પેલી આગળ બોલે છે, આઈ એમ ધ ડોટર ઓફ સિગ્નોરા ફ્લોરા એન્ડ ધ સેકન્ડ વાઇફ ઓફ સિગ્નોર પોન્ઝા. બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, વોટ? એવું કેવી રીતે થાય? અને પેલી આગળ બોલે છે, એન્ડ ફોર માય સેલ્ફ આઈ એમ નોબડી, આઈ એમ શી હોમ યુ બિલીવ મી ટુ બી. હું એ છું જેને તમે જે માનવા માંગતા હો તે માનો. જબ સમજે તો યે સમજે કે અભી તક કુછ નહીં સમજે, જેવો જ તાલ છે અહીં. જે ઇલ્યુઝન હતું એ તો એવું ને એવું જ રહે છે. સત્યને મુઠ્ઠીમાં પકડી શકાય ખરું? અને એટલે જ નાટકના અંતે લ્યુડીસી પોતાના સ્વભાવ મુજબ અટ્ટહાસ્ય કરીને કહે છે, એન્ડ ધેર માય ફ્રેન્ડ્સ યુ હેવ ધ ટ્રુથ. આર યુ સેટિસ્ફાઈડ? જીવનની વેદનાને વક્રતાને પિરાંદેલો હસતા હસાવતા કહી જાય છે. માનવીનું જીવન એટલું તો સંકુલ છે કે એમાં સત્ય અને ભ્રાંતિના છેડા એકમેકમાં ભળી ગયેલા છે. સત્ય સાપેક્ષ છે. નિરપેક્ષ સત્યને આપણી મુઠ્ઠીમાં પકડવાનો દાવો સાવ બાલિશ પુરવાર થાય. એરિસ્ટોટલની ટ્રેજેડીની વિભાવના અહીં આગળ ઘૂંસાઈ જાય છે અને ટ્રેજેડી કોમેડીને એકમેકમાં સેળભેળ કરી આખી સંકુલ વાતને પિરાંદેલો રમતા રમતા આપણી સામે મૂકે છે. આ ઇટ ઇઝ સો હોય કે સિક્સ કેરેક્ટર હોય, એ ટ્રેજી કોમેડી છે જેની અંદર કરુણ પણ છે અને હાસ્ય પણ છે. શુદ્ધ ટ્રેજેડી કે શુદ્ધ કોમેડીની જે વિભાવના હતી એને પણ પિરાંદેલો ઘૂંસી કાઢે છે. આ જે રંગભૂમિ છે એને આપણે જોઈ સિક્સ કેરેક્ટરમાં, એ રંગભૂમિ ઓછી ને સંયોગ ભૂમિ વધારે છે. કોઈ પણ બે પાત્ર આવે જાય કશો ફરક પડતો નથી. સિક્સ કેરેક્ટરમાં જેટલા પણ પ્રશ્નો થયા એમાંથી જ કદાચ એનું એક ઓર જાણીતું નાટક ટુનાઇટ વી ઇમ્પ્રોવાઇઝ, ઈચ ઇન હિઝ ઓન વે ટુનાઇટ વી ઇમ્પ્રોવાઇઝ, એ બધા આવા જ પ્રકારના નાટકો છે. ઇમ્પ્રોવાઇઝેશન એ પિરાંદેલોના નાટકોનો જાણે કે પ્રાણ ન હોય એવું લાગે. આજે હવે આ સાંભળ્યા પછી ફરી એકવાર સિક્સ કેરેક્ટર સાંભળશો તો પિરાંદેલોએ જગતની રંગભૂમિને બદલી નાખી એવું જે વિધાન કરીએ છીએ તે કેટલું સાચું છે એ સમજાશે.